રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા. પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ. ગુજરાત સરકારે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. બધા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે. આ મોટા સમાચાર ગુજરાત પોલીસ માટે, રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે આ સમાચાર સામે આવ્યા છે. પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઇન પર જોડાયા છે. બ્રિજેશ, જે રાજ્યના પોલીસ જવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કે એફિડેવિટ નહીં આપવું પડે, કયા પ્રકારની હવેની કામગીરી રહેશે? જો જી ચોજગરના સંઘાત કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જાહેરાત કરી હતી. આ સળગ તો મુદ્દો હતો કે જે પોલીસ કર્મીઓ માટે પગાર ભથ્થાની જે વધારાની માંગ હતી તે સરકારે સ્વીકારી 550 કરોડનું પેકેજ આપ્યું, પણ તેની અંદર જે એક ત્રુટી હતી કે તેમને એફિડેવિટ કરવાનું હતું કે બાકીના અન્ય ભથ્થાઓ તેઓ નહીં લે. આ એફિડેવિટને લઈને વિરોધ થયો હતો અને આ વિરોધના સૂર ઉઠ્યા હતા, જેના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં નિર્ણયની સામે સવાલો ઉઠતા સરકારે પુનઃવિચારણા કરવી પડી. ભાજપ અધ્યક્ષે પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વાત કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બંને ખાતરી આપી છે કે આ ઠરાવ એકાદ દિવસમાં રદ થશે અને થોડા દિવસોની અંદર આ ઠરાવ જે છે ગૃહ વિભાગે પરત ખેંચી દીધો છે, એટલે હવે પોલીસ કર્મીઓ કોઈ પણ પ્રકારનું એફિડેવિટ નહીં કરવું પડે અને તેમને પગાર ભથ્થામાં જે વધારો હતો એ વધારાનો પણ લાભ મળશે. જી બિલકુલ. થી બ્રિજેશ આભાર આપનો તમામ જાણકારી બદલ.